વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ એક પછી એક નારાજગીની ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ બંનેમાં ટિકિટ ફાળવણીને લઈ ભારે નારાજગીઓ દેખાઈ રહી છે. ત્યારે બોટાદ ભાજપમાં ઘમાસાણ મચ્યું છે એમ કહી શકાય કે સૌરભ પટેલ અને સુરેશ ગોધાણી વચ્ચે જૂથ સામે સામે આવી ગયા છે. હજુ ગઈકાલે સુરેશ ગોધાણીના વિરોધનો એક લેટર વાયરલ થયો હતો અને જેમાં ગોધાણી સામે અનેક આક્ષેપો થયા. તો બીજી બાજુ હાલ ગોધાણીનો એક વિડીયો સામે આવ્યો છે અને તેમાં તેઓ સૌરભ પટેલને બે ફામ વાણી વિલાસ કરતા હોવાનું નજરે પડી રહ્યું છે. સુરેશ ગોધાણીના આ વિડીયાને લઈ પટેલ સમાજમાં રોષ ભભૂક્યો છે. સુરેશ ગોધાણીના પોસ્ટરો સળગાવી સસ્પેન્ડ કરવાની માંગ કરી રહ્યા છે. એટલે કહી શકાય કે બોટાદ ભાજપમાં ચૂંટણી સમયે ઉકળાટનો ચરુ ખૂબ ખરાબ પરિસ્થિતિમાં ઉભરાઈ રહ્યો છે. એ પોતાની રીતે કામ ન કરી શકે, તાલુકામાં નગરપાલિકામાં કામ ન કરી શકે, અને એના વટના ખાતર આ ભોળી જનતાએ બોટાદની 44 માંથી 40 સીટો આપી અને એને સુપર સીટ કરવાનું જો પાપ કર્યું હોય તો આપણે કર્યું. બધાને બાધા ન કહેવાય, પાછું કીધો તો તમે મરી ગયા. આ સ્થિતિ બોટાદની હતી. એટલા માટે હું નીકળ્યો તો બહાર કે મારે ધારાસભ્ય જાવ એમ કે તમે ટિકિટ નો મગાય, પણ મારે મરી જવાની મારી તૈયારી હતી. હજી કાલે પાછા મારે રેલા આવવાના, પણ એ બાડાને ખબર નથી તને હું હવે લાગો કરીશ. મને ટિકિટ નહીં મળવાનું મને કાંઈ વાંધો નથી, નહીં મળવાનું કારણ પણ તમને કહી દઉં. ઘનશ્યામભાઈ ઉભા છે, મારે અભિનંદન આપવા છે. એને ટિકિટ મળી, એને માગી નહોતી, મારી વચ્ચેથી એને લીધી નથી, પણ મને મળવા નથી દીધી એનું કારણ પણ બાડો. કાલે એને પેલા તો એમ કહેતો હતો કે ટિકિટ મારી મારા ખીચામાં છે, સુરેશને હું આમ કરીને આમ ચપટીમાં ચોળી નાખીશ, તમે તૈયારી કરો ફોર્મ કરો ભરવા જવાની, તો તારે ધમકાવી ધમકાવી અને બોલામાં સહી લીધી, ધમકાવીને કાર્યકર્તાને બોલાવ્યા રાતમાં અને એનો પીએ પાછો બોલાવે અને ધમકાવી ધમકાવીને સહી લીધી, પછી પાછું બસું ભરવી પડી, પછી પાછું ન્યા માથે બેહવું પડ્યું, અને મારા સેન્સ આપે તમારે ટિકિટ મળી ગઈ, તમારે આ ક્યાં કરવી જરૂર? હું ત્યાં હાજર નતો, બધા જાણે. એટલે આ જે બોટાદમાં કાર્યકર્તાનું સ્વતંત્ર રીતે ભારતીય જનતા પાર્ટીનું શાસન નહોતું, માત્ર સૌરભ દલાલનું હતું, અને દલાલ છે. સાંભળજો, અને પટેલ જો હોય ને તો એનો મને જન્મ તારીખનો દાખલો ઉપર કાલે માફી માંગી લઈશ. સૌરભ દલાલ છે, પટેલ નથી, સાંભળજો. અને એફિડેવિટ કરાવી અને બોટાદની ભોળી પ્રજાને જે રમાડી અને મતો લીધા, ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે, કોઈ વ્યક્તિને મત નથી આપ્યા, સાંભળજો. અને એમાં તમને મને શું થયું નહીં મને ખબર છે, અને તમે પણ જાણો. આયા નહીં મળવાનું કારણ, એની એક મંડળી છે, એમાં બે પાંચ જણા છે, એની હિસ્ટ્રી પણ તમે જાણો છો. મારે આ જ નથી કહેવી એની, હવે આવતા દિવસોમાં એ પણ આવી જશે. બધાને એમ કહે છે ને કે હું આનું આમ કરી નાખીશ તેમ કરે, પણ એમાં આપણે પડવું નથી. એને એક અધિકારીને બદલી કરી અમારું એક જ નિવેદન છે શેર પટેલ સાહેબ ને, કે ગમે તેમ કરી અને ભાજપ સરકાર એને આ ઘટનાની જવાબદારી આ ટપુરીને કેમ સોંપવામાં આવી એમને કોઈને ખબર નથી. અને એ કેવું વલણ કરે છે, 100 વાત ની એક જ વાત સુરેશ ગોધાણીને સસ્પેન્ડ કરો.
કોદાણીને ભાજપ સરકારને બદનામ કરવા વાળો માણસ છે આ સુરેશ કોદાણી ભાજપ સરકારને બદનામ કરવા વાળો માણસ છે